1975 फिल्म शेठ सगाल शाह। आ फिल्म द्वारा एक नवाज, एक ताकत वाला, एक पहाड़ी कंठनी आपने ओळखाण थी। अने आज जयरे आप बात करता हो आ कंठनी तरह बेशक कहूँ पड़े कि आ कंठ एटले लोकगीतों, भजनों अने कव्वालियों प्राण, प्राणलाल व्यास। प्राणलाल व्यास नु बालपण जूनागढ़ जिल्लाना वडाल अने माणावदर मां वीत्यु। माणावदर पासेना पाजोदनी जग्यामां साधु संतोनी भजननी संतवाणी थाय अने त्यारे ज कलाना आजीवनो आत्मा जागी गयो। संतोना भजनमां तबला वगाड़वाती संगीत यात्रा शुरू थी। 15 वर्ष नो हतो त्यारे तबला वगाड़तो, पछी मार्गी संप्रदायना साधु भगवानो निहारे घणा वर्ष तबला वगाड़ा। पछी मने एम थियो के तबला करता गावू मजा आवशे। त्यार पछी मैं रामसागर नो आसरो लीधो અને હું રામસાગર અને મજીરાથી ગાવાનું શરૂ કર્યું। તબલા વગાડતા વગાડતા આ જીવને ભજનો ગાવામાં રસ પડ્યો અને નાના નાના ભજન સંતવાણીના કાર્યક્રમોથી શરૂઆત કરી જૂનાગઢના ભવનાથના શિવરાત્રિના મેળામાં ગાવાનું શરૂ કર્યું। મારા ફાધર પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેનની સર્વિસ કરતા, માણાવદર મારી કર્મભૂમિ, મારી શરૂઆત કર્મભૂમિ મારી માણાવદર। પછી મારા પિતાશ્રીની બદલી થઈ જૂનાગઢ આવ્યા, અમે લોકો પણ જૂનાગઢ આવ્યા। ત્યાર પછી ધીમે ધીમે શિવરાતના મેળામાં ગયો। આ મારો 45મો મેળો છે, એક પણ દિવસ એક શિવરાતનો ગેપ પડ્યા વગર 45મો મેળો કર્યો। પછી રાવટી રાવટી હું સાધુની બે બે ભજન, ચાર ચાર ભજન જ્યાં ગાવા મળે ત્યાં હું ગાતો, અને મેં 45 મેળા કર્યા છે। શિવરાતના મેળામાં આમ ગાંડો બને આડું મફલર બાંધ્યું હોય, એક બાજુ પ્રાણભાઈ હોય ને એક બાજુ કનુભાઈ બારોટ હોય। આજે 45 વર્ષથી અવિરત શિવરાત્રિના મેળામાં ભજન કરીને તેમણે તેમની આ કલા સાધના ટકાવી રાખી છે। પ્રાણલાલ વ્યાસના અલગ પ્રકારના કંઠને કારણે દિવસે દિવસે તેમના શ્રોતાઓ વધતા ગયા। પણ જે ગામની અંદર ટેક્સી ઊભી રહે એટલે માણસો 50, 100, 60 માણસોનું ટોળું વળી જાય, એટલે પ્રાણીઓ અચીવ્યો, પ્રાણીઓ અચીવ્યો, બધા પ્રાણભાઈને આમ તુકારે બોલાવે, પ્રાણીઓ પ્રાણીઓ હઈ ભા, પ્રાણીઓ જીવ્યો ભા। તો મને નવાય લાગે કે આવો મુરબી અને આટલો રિસ્પેક્ટેડ કલાકાર। પછી ખબર પડે કે કચ્છ તો બહુ પ્રેમી મલક છે ને, એ પ્રેમની અંદર હંમેશા તુકારો હોય, જેમ જેમ બરડામાં મેર લોકો તુકારાથી એના રાણાને તૂકે। એ વખતે મને ખ્યાલ આવ્યો કે હું સમજુ છું એના કરતાં આ માણસ કેટલો બધો લોકપ્રિય છે। એક મારી જિંદગીનો યાદગાર રાત એવી છે કે હું ને પૂજ્ય નારાયણ સ્વામી વડાલા છત્તાપીરની દરગાહ ઉપર રાતના 10 થી સવારે 9 વાગે અમે પ્રભાતી કરી, એ કચ્છમાં યાદગાર કાર્યક્રમ વડાલાનો મારો નારાયણ સ્વામીનો હતો, જે આજે હું ભૂલી શકતો નથી। એ મને યાદ આવે છે, એમાં એક દિવસ મોતીબાગ ઓપન એર મોતીબાગ ટાઉન હોલમાં કાર્યક્રમ પ્રાણલાલનો, અને અમે આ રીતે મફત પલટણ બધા ઘૂસેલે, એમાં પ્રાણભાઈ સ્ટેજ ઉપરથી ઊભા થઈને એને બાથરૂમ જવા માટે કે અલા ભાઈ બાથરૂમ જવું છે, અલા ભાઈ કોઈ ચંપલ કહે
ત્યાં તો દહેક જણા દોડ્યા પોતાના ચંપલ આપવા માટે. એ બધાને ઓવરટેક કરીને હું પહોંચી ગયો અને મારા 250 રૂપિયાના સ્લીપર. મેં કીધું આજો આ પ્રાણભાઈ તમે સ્લીપર ફેરો. અને પછી બીજે દિવસે બધાની વાત કરી, પ્રાણલાલ વ્યાસે આ બાપુ આપણા સ્લીપર પહેર્યા હતા. 1975માં આરજે ફિલ્મ્સ મુંબઈની ફિલ્મ શેઠ સગાળસામાં સ્વર્ગસ્થ ગીતકાર સ્વરકાર અવિનાશ વ્યાસે પ્રાણલાલ વ્યાસને પાર્શ્વ ગાયન માટે તક આપી. મને યાદ છે ત્યાં સુધી 1975માં મારા પિતાશ્રી અવિનાશ વ્યાસે એમને શેઠ સગાળસા માટે ગાવા માટે આમંત્રણ આપ્યું હતું અને હું માનું ત્યાં સુધી એ એમની પહેલી ગુજરાતી ફિલ્મ હતી. ભાગું તો મારી ભોમકાલાજી બોરિંગ જીલે ન ભાર એ ગીતે મને ખૂબ યારી આપી છે. એ ગીત મને ગમે છે. અને ચેલિયાનું હાલડું એમણે દિવાળીબેન જોડે ગાયેલું. પ્રાણભાઈ 5-6-7 પિક્ચરમાં ગાયું છે. મને યાદ નથી ચેલિયાની અંદર યાદ છે, પણ બીજામાં ગાયા છે, મેં ગણાયમાં ગાયા છે. ફિલ્મોના પાર્શ્વ ગાયનની આ યાત્રા 1975 થી 2001 સુધી ચાલી. આ દરમિયાન તેમણે 28 ફિલ્મો માટે 32 ગીતો ગાયા. એટલું જ નહીં, રાજ્ય સરકારના શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક માટે 5-5 એવોર્ડ પણ મેળવ્યા, જેમાં 1975-76માં ફિલ્મ શેઠ સગાળસા માટે, 1976-77માં ફિલ્મ વણઝારી વાવ માટે, 1980-81માં ફિલ્મ મેહુલો લુહાર માટે, 1987-88માં ફિલ્મ માડી તારા અઘોર નગારા વાગે માટે અને વર્ષ 2005માં ચુંદડી ઓઢાડો હો રાજ માટે આ એવોર્ડ્સનો સમાવેશ થાય છે. એની ગાયકીમાં આમ તો તમે જુઓ તો લોકગીતો પણ એણે એવા સરસ ગાયા છે, ભજનો પણ એવા સરસ ગાયા છે અને ગઝલ કવાલી પણ એણે બહુ સરસ ગાઈ છે. લોકગીતો અને ભજનોની સાથે પ્રાણલાલ વ્યાસે કવ્વાલીના કાર્યક્રમો પણ ઘણા કર્યા છે. લોકગીત હોય, ભજન હોય કે કવ્વાલી, પ્રાણલાલ વ્યાસ અને હાજી રમકડુંના ઢોલકની સંગત આજે પણ લોકો યાદ કરે છે. પ્રાણભાઈ જ્યારે જે ભજન જ્યારે મેં હું વગાડતો તે માણસો અમને સારા સારા સાંભળનાર વ્યક્તિ બેહતા સાંભળવા માટે, પણ એવા ભજન અત્યાર સુધી તો હું નથી સાંભળતો. ઢોલક ને હાર્મોનિયમ ને પ્રાણલાલ વ્યાસ સ્ટેજ ઉપર દેખાય હાજી રમકડું, આવા ભજન કર્યા છે આજની તારીખમાં. નટવર નાનો જ્યાં ગાઈ ત્યાં પબ્લિક ગાંડી થાતી, મુલુડની અંદર કચ્છી લોકો ગાંડા થાય, જ્યાં નટવર નાનો જોશી મારા જોશ ઉપાડે ત્યાં તો જોશીડા જોશ રે જુઓ કેદાળે મળશે મને કાન આજ બી નથી ભૂલતો. અને પ્રાણભાઈ જેવા જાહેર પ્રોગ્રામમાં હજી સુધી મેં કોઈને જોયા નથી. અમુક તો એવા દાખલા છે કે બોમ્બેમાં હોય કે કચ્છમાં હોય તો રાતના 10-11 વાગે શરૂ કરે અને રીતસર સ્ટેજ ઉપર તડકો આવી જાય સવારમાં, ત્યાં સુધી પ્રાણભાઈ એનો એ અવાજ ને એની ગાયકી આખો એવું મેં જોયેલું છે. કોકોક વાર એમના સુરમાં ગાતા હોય ને એ સુર તૂટે નહીં, એટલા માટે એટલે ઊંચે જાય આપણને એમ થાય પ્રાણભાઈ તો ગાઈ લેશે પણ એની ખોપરી ફાટી જાય. પ્રજા જેને પ્રેમ કરે છે એને તુકારો કરે છે અને મેક્સિમમ તુકારો જો કોઈ માટે થયો ને તો પ્રાણલાલ માટે. પ્રાણલાલને પ્રાણભાઈ કે પ્રાણલાલ કહેવા કરતાં પ્રજાએ પ્રાણીઓ કહેવાનું વધારે પસંદ કર્યું. હું કેમ કે એટલું બધું એનો એ લાડકો કલાકાર લાડકો ગાયક. ચાહકોએ મને એટલું હેત આપ્યું છે, એટલો મને બિરદાવ્યો છે, એટલો મને અપનાવ્યો છે કે આજ પણ મેં સાવ ઓછું કરી નાખ્યું તો એ ચાહકો એ મારા પ્રશંસકો હજી મારા પ્રત્યેની લાગણીમાં કાંઈ ઉણપ આવી જ નથી. હજી સુધી ઓછું ગાઉં છું તોય હજી એટલા જ ચાહે છે. આ સ્વરયાત્રામાં તેમણે ગુજરાતી સંગીતના ટોચના સંગીતકારો જેવા કે સી અર્જુન, અવિનાશ વ્યાસ, કવિ દાદ, નાનજી મિસ્ત્રી, ધીરજ ધાનક, મહેશ નરેશ, પુરુષોત્તમ ઉપાધ્યાય, દિલીપ ધોળકિયા, ગૌરાંગ વ્યાસ સાથે તેમનો સ્વર મિલાવ્યો. પ્રથમ પહેલું મારું રેકોર્ડિંગ દિલીપભાઈ ધોળકિયા, એને લાખ લાખ સલામ છે કે મારા પહેલાં 2 ગીતો એને LP માં દિલીપભાઈ ધોળકિયાએ કર્યા. પછી પોલીડોરમાં પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયે પણ મારું રેકોર્ડિંગ કરેલું છે. પછી HME માં
પણ દિલીપભાઈના હિસાબે એલપી પછી નહીં પડે, 78 પહેલા રેકોર્ડ આવતી એ પણ દિલીપભાઈ કરેલ છે. આ આખી સ્વરયાત્રા દરમિયાન સૌ પ્રથમ ગુજરાતી રેકોર્ડ જો કોઈ કલાકારની બની હોય તો તે છે શ્રી પ્રાણલાલ વ્યાસ. હું ખાલી એક સ્વર પેટી ઈશ્વરની આપેલી અને એક સ્વર પેટી ઉપર ગુજરાતની અવડી મોટી પ્રજા ઉપર શાસન કરવાનો, એમાં પાછું હું શાસન એને કહું છું કે એની અંદર એક પણ વખત કોઈ મીડિયાએ પ્રાણલાલ વ્યાસ માટે આર્ટિકલ લખ્યો હોય કે કોઈ ન્યૂઝપેપરવાળાએ પ્રાણલાલ વ્યાસ માટે લખ્યું હોય કે આ બહુ સારો ગાયક છે, એવો એક પણ દાખલો મારી યાદગીરીમાં મારી સ્મૃતિમાં નથી. અને છતાં પ્રાણલાલ વ્યાસનું શાસન અને છતાં પ્રાણલાલ વ્યાસ લોકપ્રિય, તમે જોયું કે જે ખરેખર લોકપ્રિય છે ને એની એનો પ્રચાર પ્રજા કરે છે. પાર્શ્વ ગાયનમાં પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઈ, દિવાળીબેન ભીલ, ભારતી કુંચાલા, મીના પટેલ જેવા ગાયક કલાકારો સાથે યુગલ ગીતો ગાયા. મારું ને પ્રાણભાઈની એક કાનુડાને કેજો ગોકુળિયામાં આવે ત્યારે એવી રીતે લાઈવ રેકોર્ડિંગ જેવું ફર્સ્ટ ટાઈમ થયેલું, અને એ જમાનામાં એ કંઈક 5 લાખ કેસેટ વેચાણેલી. ગુજરાતના લોક ગાયકોમાં મેં જોયું કે બહુ પ્રજાએ બહુ ઓછા લોકોને હાચવાટીને પ્રેમ કર્યો હોય એવા બહુ ઓછા ગાયકો છે, એમાં પ્રાણલાલ વ્યાસનું નામ મૂકી શકાય. અનેક વખત પરદેશમાં પણ તેમના કંઠ દ્વારા ધૂમ મચાવનાર પ્રાણલાલ વ્યાસના લગ્ન તારીખ 15 મે 1963 રોજ જૂનાગઢ બાજુના વતની ઇન્દુમતીબહેન સાથે થયા. આજે તેમનો સંસાર હર્યો ભર્યો છે. વર્ષો તે 48 વર્ષ બહાર જ રહ્યો છું, મહિનામાં 25 દાડા 20 દાડા મારા પરિવારનું સંચાલન વ્યવહાર કેમ ચાલ્યો એ હું સમજી હું જાણી શકતો નથી. એ ટેન્શન મેં કોઈ દિવસ જવાબદારી લીધી નથી, એ જવાબદારી મારી ધર્મપત્નીએ આજ સુધી એણે સ્વીકારી છે, અને મારા પરિવારનું ગાડું હજી આમને માયલું જાય છે. જૂનાગઢ જિલ્લાના નાના નાના ગામડાથી શરૂ કરી ભારત અને ભારતની બહાર પણ ખૂણે ખૂણે પોતાના કંઠના કામણ પાથરનાર પ્રાણલાલ વ્યાસને કચ્છના પ્રેક્ષકો માટે આજે પણ લગાવ છે. ન્યુયોર્કથી હુસ્ટન સુધી મેં કાર્યક્રમ કર્યા, પણ કચ્છ ધરતીને મેં બિરદાવી છે. આખી સુરની ધરતી છે હું એમ કહી શકું. કવિ દાદની કલમે લખાયેલું અને પ્રાણલાલ વ્યાસના અવાજમાં લોકપ્રિય થયેલું ગીત ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આજે પણ લોકહૈયે વસેલું છે. કબૂલ કરું છું કે એક મારા મારા કાવ્યને પ્રાણભાઈએ જે રંગ આપ્યો છે એને માટે ધન્યવાદ. એમની ગાયકી એવી હતી કે એમના ગાવા પછી તમારે વાતો કરવી અથવા તો ગીતો ગાવા એ બહુ અઘરાથી પડતા, પણ છતાં હવે અમે દિવાળીબેન એક સાથે એવા બધા ટ્યુનિંગ મળી ગયા હતા કે લગભગ હું સંચાલન જ કરતો એ વખતે પ્રાણભાઈનું દિવાળીબેનનું, અને વચ્ચે વચ્ચે મારું લોકસાહિત્ય બોલતો એટલે બધાને બહુ પ્રેમથી લોકો સાંભળતા. જ્યાં એન્ટ્રી થાય ને ત્યાં તો બેનો દીકરીએ ચોકલેટોના બાચકા ભર્યા હોય અને ઈ નાખવા માંડે ગાંડી થાય ઈ નાખવા માંડે. પ્રાણભાઈ અચીવ્યો, કનુભાઈ અચીવ્યો, દિવાળી બેન અચીવ્યો. 45 વર્ષ સુધી એક ધારી ઢોળકીની સાથે મેં વગાડી, સમજ્યા. આજની તારીખમાં જે મેળવું એમની સાથે, તો આજની તારીખમાં નામ દામ તો એમને અમારા છોકરાઓને જે ચામડા બી પહેરાવીએ પ્રાણલાલ વ્યાસને તો અમારા માટે બહુ ઓછું કહેવાય. હજારોની સંખ્યામાં સ્ટેજ પ્રોગ્રામ પીરસલાલ પ્રાણલાલ વ્યાસે અમદાવાદની ખૂબ જ જૂની સંસ્થા રસધારા માટે જ 2000થી પણ વધુ પ્રોગ્રામો કર્યા છે. ત્યારે રસધારામાં પ્રાણભાઈનો ટિકિટ શો અહીં બહુ થાય, મારું નામ થવા માંડ્યું ને એટલે પછી મને લોકોએ બુક કરવા માંડ્યા.
તો મને નવાય લાગે કે આ એ માણસ જેને જે માણસ આપણા સ્લીપર પહેરીને જતો એ માણસની યારે આપણે સ્ટેજ ઉપર બેસવાનું દિવસ આવે. આ ખરેખર આ સત્ય છે કે સપનું છે? આ મંદરથી એટલો બધો પોરો થાય. પછી તો એ પછી તો બહુ કાર્યક્રમ સાથે કાર્યક્રમ, પછી સૌરાષ્ટ્રની અંદર કાર્યક્રમો એટલે નક્કી જ હોય. પ્રાણભાઈ હું, નાનજીભાઈ મિસ્ત્રી, હાજી રમકડું, દિવાળીબેન હોય કાં દમયંતી બરડાઈ હોય, પછી ભીખુદાનની એન્ટ્રી થઈ, લાખાભાઈ, આ બધા છાપેલ કાટલા હતા. ટિકિટ શો કરવો હોય એટલે આ લોકો એટલા લોકોને લેવા જ પડે. ભજનના માહિર પ્રાણલાલ વ્યાસે લોકગીતોની પ્રથમ તાલીમ સ્વર્ગસ્થ હેમુ ગઢવી પાસેથી લીધી હતી. હું હેમુ ગઢવીનો પહેલો વિદ્યાર્થી એકેડેમીમાં એની પાસે લોકગીતનું જ્ઞાન લીધું. તાજેતરમાં જ આ કલાકારને સ્વર્ગસ્થ કવિ શ્રી દુલાભાયા કાગની યાદગીરીમાં અપાતા કાગ એવોર્ડથી પરમ પૂજ્ય મોરારી બાપુએ સન્માનિત કર્યા છે. વર્ષોથી પ્રાણભાઈને જોયા છે, એને સાંભળ્યા છે, એમનામાં રહેલી કળાની દેવતાના દર્શન કર્યા છે. નામ તો પ્રાણભાઈ છે જ, પણ મારે એક સાધુ તરીકે કહેવું હોય તો આ વ્યક્તિ પ્રાણવાન છે. એના પ્રાણની ઉર્જા જીવનયાત્રાના ગમે તેવા વળાકોમાં ક્યારેય એમણે ગુમાવી નહીં. ભજનની દુનિયામાં ભજન ગાવામાં, ભજન જીવવામાં એક રંગમાં કોઈ વ્યક્તિ રહી હોય તો એવા બહુ ઓછા દાખલા છે. પણ જે દાખલાઓ છે એમાંનો એક દ્રષ્ટાંત પ્રાણભાઈ વ્યાસે પૂરો પાડ્યો છે. બાપુ વર્ષોથી મને ચાહે, ખૂબ ચાહે છે. હું 35, 37 કે 40 વર્ષ પહેલાં પણ તલગાજડા બાપુની પાસે જતો ગાવા દર ગુરુ પૂર્ણિમાએ. કે જે દિવસે હું થોડો ઓછો બિઝી હતો ત્યારે એ બહુ બિઝી હતા. અને એવા સમયે આજથી 30-40 વર્ષ પહેલાંની વાત કરું તો પણ આ વ્યક્તિને મોરારી બાપુએ કેવડાવ્યું હોય ખાલી કે પ્રાણભાઈ તમારે આવવાનું છે, ત્યારે એમણે બધા જ કાર્યક્રમો આગા પાછા કરી અને કેવલ હૃદયના નાતે દોડીને તલગાજડ આવ્યા છે. પણ બાપુનો ભાવ અથાગ મારા ઉપર, મારા પરિવાર ઉપર, આજ પણ અનહદ મારા ઉપર ને મારા પરિવાર ઉપર બાપજીનો પ્રેમ છે. હું એમના માટે વધારે કહું તો અતિશયોક્તિ પણ લાગે, કારણ કે એમની સાથેનો મારો સંબંધ આર્ટનો તો છે જ પણ હાર્ટનો છે. એવા પ્રાણભાઈની આ યાત્રાને મારા સલામ, અને એમના વડે આપણને સૌને હજી એ જ મસ્તીનો આનંદ મળ્યા કરે. હાથમાં સોનાની વીંટી, ગળામાં સોનાની માળા, એ તો ઉપરનું સોનું છે, પણ કલાકારનો હાથ પણ સોના જેવો હોવો જોઈએ અને કલાકારનો કંઠ પણ સવર્ણ હોવો જોઈએ. મંચની મર્યાદા કેમ સચવાય એનું બહુ ઓછા માણસોએ જતન કર્યું હોય છે, પણ જતન કરનારાઓમાં પ્રાણભાઈનું નામ લીધા વગર છૂટકો નથી. એવા પ્રાણભાઈની કળાને મારા નમન. ભગવાન શિવજીના પરમ ભક્ત એવા પ્રાણલાલ વ્યાસ આજે નિરાંતની પળોમાં જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલ બાલનાથ મહાદેવની જગ્યામાં તેમનો સમય વિતાવે છે અને તન મન ધનથી ભોલેનાથની સેવા કરે છે. ફરી જન્મ મળે આજે હું માગું છું પરમાત્માને, જ્યાં જન્મ આપના આવા બ્રાહ્મણના ખોળીએ જન્મ દીધો છે એવો જન્મ દેજે અને ફરી ભજનવાળો જ બનાવજે, ભલે 2 રૂપિયા મળે પણ બીજો જન્મ પરમાત્મા આ તો હું ભજન ગાતો હોઉં. હું દિવસમાં જ્યારે સ્તુતિ કરું છું, જ્યારે પરમાત્મા નામ લઉં, આ માગો છો. માં ભગવતી ચાઉનમાં બાવા બાલનાથ એની હારે સદાય રે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એના દીકરા ઘેરે દીકરી છે અને એની જોડી માં અમર રાખે, ખૂબ હજી ગાય
અને ખૂબ ખૂબ ભજન કરે, સમજ્યા? અને ખૂબ માએ ભગવતી માં એ અમરનાથ દાદા તમે એને સહારે ને હારે રહેજો, એટલી મારી અરે સાંભળજો. હું તો આદિવાસી કોમની એક નાની એવી દીકરી છું. જય માં, જય ભગવતી. થોડા સમય પૂરતી ગાયકીમાંથી નિવૃત્તિ લઈ લેનાર પ્રાણલાલ વ્યાસ એ જ જુસ્સાથી અત્યારે પાછા ભજન અને સંતવાણીમાં પ્રવૃત્ત થયા છે, જે આનંદની વાત છે. ત્યારે તેમના જ ગીતનો સહારો લઈને કહેવાની ઈચ્છા થાય કે ન ગાઉં તો મારી ભૂમકાલા છે.